વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા કોવિડની લીધે આપણું શિક્ષણ કાર્ય ઓફલાઈન તરીકે બંધ કરવું પડ્યું. પરંતુ એનો મતલબ એ નથી કે આપણે શિક્ષણ પણ બંધ કરી દઈશું. માટે હવે આપણું શિક્ષણ ફરી પાછું ઓનલાઈન તરફ જઈ રહ્યું છે, તો આપણે ફરી પાછું ઓનલાઈન આપણો અભ્યાસ શરૂ કરશું. બરાબર, તો આપણે જાણીએ છીએ કે સંસ્કૃતની અંદર આપણું પદ્ય, ગદ્ય અને વ્યાકરણ આ ત્રણ વિભાગો છે, જેમાં પદ્ય વિભાગ આપણે સંપૂર્ણપણે પૂરું કરી લીધું છે. બરાબર, વ્યાકરણ વિભાગ પણ આપણે સંપૂર્ણ પૂરું કરી લીધું છે અને હવે આપણે ગદ્ય તરફ જશું. ગદ્ય આપણા ત્રણ બાકી હતા, ગદ્ય નંબર 17, 18 અને 19. 20મું નીકળી ગયું છે માટે અભ્યાસક્રમમાં નહીં આવે. જે 17મું ગદ્ય છે એ આપણે છેલ્લે ઓફલાઈનમાં શીખી ગયા હતા, માટે હવે આજે આપણે 18મા ગદ્ય તરફ જશું. આશ્રમ વર્ણન જે 17મું ગદ્ય હતું એ આપણે લાસ્ટ શીખ્યું ક્લાસમાં જ, અને હવે આજે આપણે 18મા ગદ્ય તરફ જશું, જેનું નામ છે પરિતૃષ્ટા યાશ્યતિ. શું નામ છે? પરિતૃષ્ટા યાશ્યતિ. એનું ગુજરાતીમાં ભાષાંતર કરીએ તો છે સંતુષ્ટ થઈને જઈશ. શું કીધું છે? સંતુષ્ટ થઈને જઈશ. વિદ્યાર્થી મિત્રો, ગદ્ય માટે શ્લોક હોય છે તો હું બોર્ડ પર શ્લોક લખી અને ભાષાંતર કરાવી શકું છું, પણ ગદ્ય ખૂબ લાંબા હોય માટે હું અહીંયા લખીશ નહીં. પણ તમારી સાથે ચોપડી જરૂરથી તમે રાખજો. વિડીયો જ્યારે પણ તમે જુઓ છો ત્યારે ચોપડીનો સંપૂર્ણપણે ઉપયોગ કરજો. હું એક એક લાઇનનો અને એક એક શબ્દનું ભાષાંતર કરતી જઈશ, ચોપડી સાથે રાખીશ. તમારે પણ વિનંતી છે કે ચોપડી સાથે રાખજો જેથી સ્પષ્ટપણે તમે સમજી શકો. બરાબર છે. આજે આપણે ગદ્ય નંબર 18ની પહેલાં તો પ્રસ્તાવના જોશું. વિદ્યાર્થી મિત્રો, આ જે ગદ્ય છે એ નાટક છે. શું છે? નાટક છે. આ ગદ્ય એક નાટકનો અંશ છે. બરાબર, સંસ્કૃત સાહિત્યમાં આપણે નાટક રચનાકારોની વાત કરી તો સૌથી પહેલું નામ કાલિદાસ, ભાષ, બાણ, માન વગેરેનું આવે છે. આપણે જોઈ ગયા છીએ 11મા ધોરણમાં પણ જોયું છે અને આગળના પણ ધોરણમાં તમને ખ્યાલ હશે કે નાટ્યકારો કેટલા બધા બની ગયા. જેમ કે કાલિદાસ છે તો એની કેટલી બધી કૃતિઓ છે, વાઘની, બાણની, ભાષની, એમ ઘણી બધી કૃતિઓ છે. પરંતુ આજે અત્યારે આપણા ગદ્યમાં નાટ્યકારની વાત કરી તો અહીંયા શુદ્રક નાટ્યકાર છે. શુદ્રક કોણ છે? શુદ્રક. બરાબર, શુદ્રક એ એક કૃતિ લખી કે જેનું નામ છે મૃચ્છકટિકમ. બરાબર, એમણે એક જ કૃતિ લખી છે. કઈ કૃતિ લખી છે? મૃચ્છકટિકમ. વિદ્યાર્થી મિત્રો, માત્ર એમણે એક જ કૃતિ લખી પણ એ કૃતિ એટલી સારી પ્રચલિત થઈ ગઈ કે એમણે જે મહાન નાટ્યકારો છે એની સાથે એમને પણ સાંકળી લેવામાં આવ્યા છે. બરાબર છે, મૃચ્છકટિકમ એમણે એક જ કૃતિ લખી છે. બરાબર, પણ એટલી સરસ કૃતિ લખી કે એમને એટલું વિદ્યાપન મળ્યું અને એટલો એમને શ્રેષ્ઠતા મળી કે એ બધા જ નાટ્યકારોમાં એમને એમનું પણ સ્થાન આપણે જાણવા મળે છે. બરાબર, તો એમણે પોતાની એક કૃતિના આધારે કેટલા બધા એમણે વ્યાખ્યાંકિત કરી લીધું અને એમની એક જ કૃતિ એટલી બધી ફેમસ થઈ ગઈ, એટલે કે એટલી બધી લોકપ્રિય બની ગઈ કે શુદ્રકનું
છે. બીજી વસ્તુ કે આમાં રસ જે આપણા કેટલા રસ છે સંસ્કૃતમાં નવ રસ છે, તો નવ રસનો પણ એમણે પૂરેપૂરો આની અંદર ઉપયોગ કર્યો છે. અત્યારે આપણી પાસે જે કૃતિ છે કઈ છે, પરિપૃષ્ઠા યાશી. આ જે કૃતિ છે એની અંદર અત્યારે પાંચમા અંકમાંથી અહીંયા મેં નાનો વિભાગ આપની સમક્ષ મૂકી દીધો છે. પાંચમા અંકમાંથી કયા અંકમાંથી મૂક્યો છે? મૃચ્છકટિકમના ટોટલ કેટલા અંક છે? 10 અંક છે, બરાબર. તો 10 અંકમાંથી આ જે ભાગ છે એ પાંચમા અંકનો છે. કેટલામાં અંકનો છે? પાંચમો અંક. અહીંયાથી આ ભાગ કયા અંકમાંથી લેવાયો છે? પાંચમા અંકમાંથી લેવાયો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આખી જે કૃતિ છે એટલે કે નાટક છે એમાં મેં વાત કરી કે રસની વાત કરવામાં આવી છે, તો નવે નવ રસ આના ખૂબ સારી રીતે ઉપયોગમાં લીધા છે. પણ આપણા જે આપણો જે પાઠ છે એની અંદર હાસ્ય રસની વાત કરવામાં આવી છે. કયો રસ છે? મોખરે હાસ્ય રસ, બરાબર. એકદમ કોમેડી નાટક છે આ. તમે જેમ જેમ ભાષણ લખશો આપણે એમ એમ ખ્યાલ આવતો હશે, પણ આજે આપણે પ્રશ્નાવલી તરફ જ જશું ખાલી. તો અહીંયા મેં કયો રસ લીધો છે? હાસ્ય રસ. કે હાસ્ય રસ કેવી રીતે અહીંયા મને વર્ણવ્યો છે, બરાબર. હવે વાત કરીએ મૃચ્છકટિકમની, તો મૃચ્છકટિકમમાં ઘણા બધા પાત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે અને ખૂબ સારી રીતે આ કૃતિને એટલે કે આ નાટકને શુદ્રક મહાકવિ શુદ્રકે બહુ સારી રીતે રજૂઆત કરી છે. હવે હું એની થોડી આજુબાજુની કથા વસ્તુ કહું કે જેના દ્વારા તમને ખબર પડે કે આ કૃતિની અંદર શું કહેવામાં આવ્યું છે, બરાબર. બીજી વસ્તુ કહેતો કે મૃચ્છકટિકમ છે, બરાબર. મૃચ્છકટિકમને ખૂબ જ શ્રેષ્ઠ પ્રમાણે આવી દીધા.
છે એ પણ એના આ અવગુણને લીધે ખુશ રહેતા નથી. જે અંદર રહેલા ગુણો છે એટલે કે એને અંદર એવો ભાવ થાય છે
જ્યારે એ પોતે નામ બોલી નાખે છે ત્યારે આ શબ્દ વપરાય છે સંતુષ્ટ થઈને જાય છે. એટલે કે આ શબ્દ ક્યારે વપરાય છે કે જ્યારે ચારુદત્ત સાથે રહીને વસંત સેના જે છે તેના દાગીના ખોવાઈ જાય છે એટલે કે ચોરાઈ જાય છે, છતાં પણ એ એવો શબ્દ બોલે છે કે ભલે ને તમારા દાગીના ખોવાઈ ગયા હોય, આપણે આ કાલ્પનિક વાત છે કે ભલે ને દાગીના ખોવાઈ ગયા છે, પણ વસંત સેના જો મારી પાસે આવશે તો એ સંતુષ્ટ થઈને જશે. એટલે કે સંતોષ પામશે. કેવી રીતે સંતોષ પામશે? કે એ પોતાની પત્નીની રત્નજડિત માળા છે એ એને આપી દેશે. માટે એના ખોવાયેલા જે દાગીનાઓ છે એ ભલે ખોવાઈ ગયા નથી, ભૂલથી કે ચોરાઈ ગયા જે હોય તે, પણ એ જો મારી પાસે આવશે તો કેવું થશે? સંતુષ્ટ થઈને જ જશે. આવી એના કહે વાત આ બધાની અંદર કરવામાં આવી છે. શુદ્રકે અહીંયા પોતાના કુશળતાનો કલાત્મક નમૂનો આપણી પાસે મૂકી દીધો છે અને આ પ્રસંગ કેવો છે? હાસ્યરસ સાથેનો પ્રસંગ છે. બરાબર, અહીંયા ત્રણ પાત્રો છે, વિદૂષક અને ચારુદત્ત. ચેક પણ વિદૂષકની જેમ જ છે. વિદૂષક એ રાજાનો ખાસ એની સહપાઠી છે, એટલે કે એના સાથે સાથે હોય, અને ચેક પણ એની સાથે જ છે. બરાબર, એટલે ચેક કહો કે વિદૂષક કહો, બંને એક સમાન છે. બંને પાત્રો અલગ છે, છતાં પણ તેવા છે કે સતત એની સાથે રહેતા હોય એવી રીતે. તો ચેક અને વિદૂષક અને ચારુદત્ત આ ત્રણેયનો સંવાદ છે અને અહીંયાથી આપણને હાસ્યરસ મળે છે. તો આ રીતે અહીંયા કને આપણે પ્રસ્તાવના જોઈ અને વિદ્યાર્થી મિત્રો આવતીકાલે આપણે એનું ભાષાંતર ગદ્યનું જોશું. હવે આજે મારી સૌને વિનંતી છે કે આવતીકાલે કે ગમે ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ગદ્યનું ભાષાંતર જોશું. ભાષાંતર જોઈએ ત્યારે બધાએ પોતાની સાથે વિડીયોની સાથે પુસ્તક એટલે કે ચોપડી તમને તમારી સાથે રાખવાની છે, જેથી એક એક વાક્યનું અને એક એક શબ્દનું હું ભાષાંતર કરું તો તમને વધારે સ્પષ્ટ રીતે તમે સમજી શકો અને જાણી શકો. વિદ્યાર્થી મિત્રો, આ ગદ્ય ખરેખર બહુ સરસ છે, ભણવાની પણ મજા આવશે, ઇન્ટરેસ્ટ પણ જાગશે અને આનામાં હાસ્યરસ પણ ખૂબ જ અખૂટ પ્રમાણમાં છે. માટે હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી આ નાટકને ખૂબ સારી રીતે એન્જોય કરજો અને આપણે પણ આમાં ભલે હાસ્યરસ છે, આપણે પણ હાસ્યરસ સાથે આ ગદ્યને શીખશું. બરાબર, તો આજે આટલું જ. આવતીકાલે અથવા તો પછીના લેક્ચરમાં આપણે ફરી પાછું અહીંયા ભાષાંતરનું શરૂ કરીશું. તો આજે આપણે 18મા ગદ્યની પ્રસ્તાવના જોઈ છે અને હવે પછીના લેક્ચરમાં આપણે એનું સારી રીતે ભાષાંતર જોઈશું. અને હું ફરીથી એક વાર કહી દઉં છું કે ચોપડી સાથે રાખજો, જેથી આપણને સમજવામાં મજા આવે. ઠીક છે, નમો નમઃ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.